માં પહેલીવાર 30 સેકન્ડમાં જ બેક્ટેરિયા મુક્ત થાય તેવું સિન્થેટિક કાપડ તૈયાર કરવામાં આવ્યું. અમેરિકાની કંપનીએ યાર્ન તૈયાર કર્યા બાદ તે યાર્નમાંથી કાપડ બનાવવા માટે યાર્નને ભારતની સેન્યુરી એન્કા કંપનીને મોકલવામાં આવ્યું. તે કંપનીએ સુરતના પાંડેસરા ખાતે આવેલી જય જલારામ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી ચામુંડા ઇન્ડસ્ટ્રીઝને યાર્નમાંથી કાપડ બનાવવાની કામગીરી સોંપી હતી, જેથી કંપની દ્વારા યાર્નમાંથી કાપડ તૈયાર કરીને સેન્યુરી એન્કાને મોકલવામાં આવ્યું. તેમાંથી કાપડ અને અમેરિકાની લેબમાં મોકલીને યાર્ન અને ત્યારબાદ તૈયાર થયેલું કાપડ બંને બેક્ટેરિયા મુક્ત હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. સામાન્ય યાર્નની કિંમત પ્રતિ કિલોએ 250-300 રૂપિયાની આસપાસ હોય છે, જ્યારે બેક્ટેરિયા મુક્ત તૈયાર કરાયેલ યાર્નની કિંમત પ્રતિ કિલોએ 3000ની આસપાસ રાખવામાં આવ્યો છે. આ યાર્ન પણ આગામી દિવસોમાં ભારતમાં જ બનાવવામાં આવે તે દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે તેની કિંમતમાં પણ ઘટાડો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. યાર્નની કાપડ બનાવવા હર્ષદ પટેલે જણાવ્યું કે કાપડ બનાવવા માટે જે યાર્નનો વપરાશ કરવામાં આવે છે તેની સાથે 15% જ યાર્ન બેક્ટેરિયા મુક્ત વાપરવાનું રહે છે. બંને યાર્નના વપરાશ બાદ 13 ફેરી કરવામાં આવેલ અને સંપૂર્ણ કાપડ બેક્ટેરિયા મુક્ત થઈ જાય છે. આ પ્રકારનું કાપડ સુરતમાં પહેલી જ વખત તૈયાર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આવા જ કાપડની સારી એવી માંગ બજારમાં જોવા મળશે. હર્ષલ પટેલે જણાવ્યું કે કાપડ સુરતમાં બન્યું, અમેરિકામાં મોકલ્યું, જ્યાં ટેસ્ટિંગ બાદ સર્ટી સાથે ફરી સુરતમાં આવ્યું. હવે આ યાર્ન બનાવવાની ટેકનોલોજી ઇન્ડિયામાં બનશે, ઇન્ડિયામાં કાપડ પર બનશે અને આખા વર્લ્ડમાં સપ્લાય થશે. મટીરિયલ અને ટેકનોલોજીથી બનેલા કપડાં અને યાર્ન વિશ્વમાં ધમાલ મચાવી શકે છે. દર વર્ષે 5000 કરોડોનો વ્યવસાય કરી શકાશે. આ કાપડ મેન્સ એન્ડ વુમન ગાર્મેન્ટ્સ, હોસ્પિટલ, હોમ એપ્લાયન્સ સહિતના ઉપયોગમાં લઈ શકાશે. રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. હું હર્ષદભાઈ પટેલ છું, ચામુંડા ઇન્ડસ્ટ્રીઝના માલિક તરીકે હું અહીંયા સ્થાન ધરાવું છું. મારી ફેક્ટરી પાંડેસરામાં જય જલારામ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં છે. અમારી પાસે અત્યારે એક અમેરિકાની કંપનીએ અમને એક યાર્ન મોકલ્યું જે સેન્ચુરી એન્કાના સહયોગથી મળ્યું છે. એમાંથી અમે એક એવું ફેબ્રિક બનાવ્યું છે કે જેની અંદરમાં એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી છે અને એની એ કપડાને ડાઈંગ કે કંઈ પણ ડાઈંગ કર્યા પછી એની અંદરમાં કંઈ પણ બીજી કોઈ બી કેમિકલ ટ્રીટમેન્ટની જરૂર નથી. અને એ કપડાને અમે બનાવીને અમેરિકા મોકલ્યું તો અમેરિકાની લેબમાં એ 60 વખત વોશ થયું તો પણ એની અંદરમાં પ્રોપર્ટી એઝ ઇટ ઇઝ રહી અને આ એક ફર્સ્ટ ટ્રાયલમાં પાસ થઈ ગયું છે. અને એ કપડાને તમે કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકો છો, એને તમે શર્ટ તરીકે, પેન્ટ તરીકે, બેડશીટ તરીકેમાં યુઝ કરી શકો છો, પડદા બનાવી શકો છો, હોસ્પિટલમાં યુઝ કરી શકો છો, બધી જ જગ્યાએ આ કપડું યુઝ થઈ શકે છે. અને આ અમેરિકાની કંપનીએ સુરતને બહુ ઓપોર્ચ્યુનિટી એને લાગ્યું કે ભાઈ સુરતમાં તાકાત ધરાવે છે એટલે આ ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયામાં પહેલી વખત સુરતને આપવામાં આવ્યું. અને આ કપડું બનીને ત્યાં ગયું, એના લેબમાં પાસ થઈ ગયા પછી આવ્યો, અમને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે. અને આની અમેરિકાની કંપનીએ એમ કીધું છે કે આ ટેકનોલોજી અમે ભારતમાં આપીશું અને આ યાર્ન ભારતમાં જ બનશે અને ભારતમાં જ આ કપડું બનશે અને કપડું બનીને બી આખા દુનિયામાં કશે બી આપણે સેલ કરી શકીએ. હર્ષદભાઈ, આ જે ખૂબ જ આનંદની વાત છે, વિકાસશીલ સુરતની આ જે વાત હતી એ આજે ઉદાહરણ બનીને સામે આવી છે. એક વાત ચોક્કસ કહેજો કે આના શું ફાયદા છે, આ જે યાન છે તેના ફાયદા શું થશે? આ કપડાનો ફાયદા એ છે કે આ બધી વસ્તુની અંદરમાં કપડામાં કોઈ પણ જાતનું અલગ ટ્રીટમેન્ટ નથી કરવું પડતું. પહેલાં એવા ફેબ્રિક બનેલા કે જેની અંદરમાં કેમિકલ ટ્રીટમેન્ટ કરતાં તો 15 કે 20 વખતમાં એ કેમિકલ ટ્રીટમેન્ટની અસર ઓછી થતી તો કપડું નોર્મલ થઈ જતું હતું. પણ આ એક યાન એવું છે કે જેને કપડામાં માત્ર 12-15% યુઝ કરવાનું છે અને એની અસર લાઈફ ટાઈમ સુધી કપડું રહેશે ત્યાં સુધી આ રહેશે. અને આ કપડાની આખી ટેકનોલોજી એકદમ નવી અને ઇનોવેશન. આ જે કપડું બન્યું છે 30 સેકન્ડમાં બેક્ટેરિયાનો નાશ કરે છે, કયા વાયરસ સામે વધારે ઉપયોગી બનશે? આ બધા જ લગભગ ઓલમોસ્ટ પણ મેક્સિમમ આ કોરોના વાયરસની સામે આયુ આ કપડું ટેસ્ટિંગમાં 99.96% વાયરસ મારવાની તાકાત ધરાવે છે અને તેને 60 વખત અમેરિકાની લેબે વોશ કરીને પાછું એને ચેક કર્યું છે તો પણ આ કપડું પાસ થઈ ગયું છે અને તે પણ ફર્સ્ટ ટ્રાયલ.